અને હવે વાત કરવી છે ગરમીની કારણ કે ખૂબ જ વધારે ગરમી પડી રહી છે અને ભઠ્ઠી જેવું તાપમાન હોય અને રાજ્ય હોય એવું બની રહ્યું છે ત્યારે રાજ્યમાં ગરમી વધતા લોકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે રાજ્યમાં સૌથી વધુ તાપમાન આજે પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું અનેક જિલ્લાઓમાં આગ જરતી ગરમી રહી સાત શહેરોમાં પારો તેતાલીસ ડિગ્રીને પાર કરી ગયો સુરત જૂનાગઢમાં સિવિયર હિટવેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે અને આગામી ચાર દિવસ હજુ પણ વાતાવરણ આવી જ રીતે સૂકું રહેશે તાપમાનમાં વધારો થશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમારા સહયોગી પ્રતિપાલ અમારી સાથે જોડાઈ ગયા છે કેટલું તાપમાન જશે જાણીશું પ્રતિપાલ પાસેથી પ્રતિપાલ જે ચોક્કસ દિવ્યા જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે હવે માવઠા બાદ જે ગરમી છે તે પણ કાળઝાળ પડી રહી છે અને હજી આગામી જે જૂન મહિનો અડધો કહી શકાય કે પંદર જૂન બાદ ક્યાંક વરસાદની જે શક્યતા છે એટલે કે પંદર જૂન સુધી તમામ લોકોએ કાળજાળ ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેવું પડશે અને અત્યારે હાલની બી વાત કરવામાં આવે તો દિવ્યા અત્યારે હાલમાં મોટા ભાગના જે જિલ્લા છે તેમજ તાલુકા છે તેમાં તેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી આસપાસ જે તાપમાન છે તે પહોંચી ગયું છે ને માવઠાની ખાસ વાત કરવામાં આવે તો માવઠું અત્યારે ચોક્કસથી એક જિલ્લા તાલુકામાં નથી પરંતુ મે મહિનાની જે શરૂઆત થઈ હતી તે પણ માવઠાથી જ થઈ હતી એટલે કે ગરમીની શરૂઆત ચોક્કસથી મોડી થઈ હતી પરંતુ અત્યારે હાલમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બપોરે તો જાણે આકાશમાંથી અગન વર્ષા થતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ચોક્કસથી તમામ જે શાળાઓ છે તેમાં તો બાળકોને વેકેશન અત્યારે હાલમાં છે પરંતુ તંત્ર દ્વારા જે રીતે જાહેર કરવામાં આવ્યું છે કે કોઈએ પણ કામ વગર બહાર ન નીકળવું કારણ કે ખૂબ જ ભારે ગરમી પણ પડી રહી છે અને તેના કારણે જે ઝાડાઉલટીના કેસ છે તાવના કેસ છે પણ તે પણ સતત વધી રહ્યા છે તેમજ હિટ સ્ટ્રોકના જે કેસ છે તેનામાં પણ ખૂબ જ વધારો અત્યારે હાલમાં થયો છે તંત્ર દ્વારા પણ તમામ અત્યારે હાલમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને તમામ જે હોસ્પિટલ છે કે બીજા જે અલગ અલગ વિસ્તારોમાં બસ સ્ટેન્ડ આવેલા હોય છે ત્યાં પણ ઓ એરએસના ઓઆરએસના જે પેક હોય છે તે પણ અત્યારે હાલમાં મૂકવામાં આવ્યા છે જેના કારણે જે કોઈ પણ દર્દી આવે તો ચોક્કસથી તેઓને પણ સારવાર મળી રહે વિંડીના માધ્યમથી દિવ્યા આપણે પહેલાં અત્યારે હાલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલમાં આજની તારીખની જો વાત કરવામાં આવે તો આજે ચૌદ મે છે દિવ્યા અને ત્રણ તારી ત્રણ વાગ્યાનું જો આપણે તાપમાન અત્યારે ખાસ જોઈએ તો આજે બપોરે પણ ત્રણ વાગે જે તાપમાન નોંધાયું છે સૌપ્રથમ કચ્છનો વિસ્તાર છે વિસ્તારમાં આપ જોઈ શકો છો કે ગાંધીધામમાં પણ ચાલીસ વિરમ ગામમાં પણ તેતાલીસ ડિગ્રી ધોડકા નડિયાદ હોય કે મહેસાણા હોય ત્યાં પણ તેતાલીસ ડિગ્રી તાપમાન દિવ્ય નોંધાયું હતું આ તરફ હિંમતનગરમાં પણ બેતાલીસ ડિગ્રી જે તાપમાન છે તે નોંધાયું છે તો આ તરફ લુણાવાડા અને ગોધરામાં પણ એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે વડોદરામાં પણ બેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું બોડેલી રાજપરા છે ભરૂચ છે ત્યાં પણ એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આ તરફ દિવ્યા જ્યારે આપણે નીચે આવીએ દક્ષિણ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે સુરતમાં આપ જોઈ શકો છો છત્રીસ ડિગ્રી છે તો વલસાડમાં તેત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આ તરફ વ્યારામાં તાપમાન વધારે છે ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન છે તે દિવ્યા નોંધાયું છે દિવ્યા આ તો આજની વાત થઈ ત્રણ વાગ્યા સુધીમાં પરંતુ અત્યારે આગળ આપણે જઈએ તો જે તાપમાનમાં ઘટાડો આવે છે દિવ્યા તે છ સાત વાગ્યા પછી આવે છે હાલમાં આપણે તાપમાનનું અનુમાન લગાવી તો હવે થોડા જ સમયમાં ક્ષણોમાં નવ વાગ્યામાં તાપમાન છે ચોક્કસથી આપ જોઈ શકો છો કે ઘટી જાય છે તો અત્યારે હાલમાં જે રીતે અમદાવાદનું અત્યારે તાપમાન આપ જોઈ શકો છો કે થોડી ક્ષણોમાં હવે તાપમાન છે તે સાડત્રીસ ડિગ્રી આસપાસ પહોંચી જવાનું છે જે બપોરે તેતાળીસ ડિગ્રી હતું વિરમગામમાં પણ સાડત્રીસ ડિગ્રી ધોળકામાં પણ પાંત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી જશે તો આ તરફ સૌરાષ્ટ્ર નો જે ભાગ છે તે પણ આપણે જોઈ શકો છો કે જ્યાં ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન હતું તે પણ ઘટીને છત્રીસ ડિગ્રી બત્રીસ ડિગ્રી રાજકોટમાં પણ બત્રીસ ડિગ્રી તાપમાન પહોંચી જવાનું છે આ તરફ ગાંધીધામમાં પણ જે આપણે તાપમાન જોયું તો તેતાલીસ ડિગ્રી હતું બપોરે ત્રણ વાગ્યામાં તે હવે રાત્રે નવ વાગ્યામાં બત્રીસ ડિગ્રી તેમજ માંડવીમાં પણ ઓગણત્રીસ ડિગ્રીએ પહોંચી જવાનું છે અને આગામી દિવસોમાં પણ દિવ્યા જે રીતે આવતીકાલની પણ જો વાત કરવામાં આવે ત્યારબાદ પરમ દિવસે પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે તે પ્રમાણે ખૂબ જ વધારે કાળજાળ ગરમી છે તે પડવાની છે એટલે તમામ લોકોને પણ ખાસ સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા પણ ખાસ અપીલ કરવામાં આવી છે અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ છે કારણ કે આગાહી જે છે ગરમીની તે પણ ખૂબ જ અત્યારે વધારે પડવાની છે ચુમ્બાલીસથી પિસ્તાલીસ ડિગ્રી આસપાસ જે તાપમાન છે તે પણ નોંધાઈ રહ્યા છે જી દિવ્યા